विद्यार्थी मित्रों, the engineers and doctors of Nirmal Vidyalaya, I warmly welcome all of you in the English lecture and the lesson of the great Disneyland's creator Walt Disney. आपने Walt Disney का पाठ भरता था मित्रों, तो ये आपने जरूर करिए और ये पहला आपने प्रार्थना होनी चाहिए અને પછી અધૂરો પાઠ છે એ આપણે પૂર્ણ કરીશું અને આગળનો જે થોડાક પાઠનો થોડો કે ટ્રાન્સલેશન બાકી હતું એ ટ્રાન્સલેશન પણ આપણે કરીશું. રેડી? એટલે તમે જે પાઠ લખતા જાય ટ્રાન્સલેશન થતું જાય એ પ્રમાણેના ડિટેલ સ્ટડીમાં જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે આપણને એના ક્વેશ્ચન આન્સર આવડવા જોઈએ મિત્રો. બોર્ડની પરીક્ષામાં 12th માં બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો કોન્સન્ટ્રેટ હિયર, સાંભળજો બરાબર. બોર્ડની પરીક્ષામાં ડિટેલ સ્ટડીમાંથી 10 પ્રશ્નો પૂછાય છે, બરાબર છે મિત્રો? આ આપણે જે ભણીએ છીએ અત્યારે પાઠ યુનિટ એમાંથી 10 પ્રશ્નો પૂછાય છે અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની. વોલ્ટ ડિઝની વોઝ ધ ગ્રેટ ક્રિએટર ઓફ ડિઝનીલેન્ડ. ધ ડ્રીમ ઓફ ટુમોરો. અને આ લેસન છે એ એમના ભાઈ રોય ડિઝની હતા. તો આપણે આ લેસન અત્યારે ભણતા હતા પણ પહેલા હું જરા પ્રાર્થના બોલી લઉં પછી ટ્રાન્સલેશન કરાવીએ. તમે પણ તમારી જગ્યાએ મિત્રો બેઠા હો તો બેઠા અને ઊભા હો તો ઊભા, જરા પ્રાર્થના સ્થિતિમાં આપણે રહેશો અને બધા જ પ્રાર્થના સરસ્વતી વંદના બહુ જ મારી આવે. Disneyland.
इंग्लैंड द्वारा बाहर पड़वामा आवता बुको मैगजीन એટલે સામયિકો આ પણ લાખો લોકોએ વાંચી અને લગભગ 10 મિલિયન લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત લીધી મિત્રો ધ ડ્રીમ ઓફ ટુમોરો અદ્ભુત સ્વપ્ન સૃષ્ટિ બાળકોની અમેરિકાના ફ્લોરિડામાં આવેલું એ અદ્ભુત કલાનગરી એન્ડ મિકી અ વર્લ્ડ યુઝ ટુ સે સ્ટાર્ટેડ ઇટ ઓલ ખોરાક ન મળ્યો એને કારણે એનું માઇન્ડ છે એ
પાગલ ખાનામાં અંડર ટ્રીટમેન્ટ હોય છે ત્યારે એની માને ચાર્લી ચેપ્લિન પૂછે છે મિત્રો સો મસ્ટ ગો ઓન એવું સરસ મજાનું વાક્ય છે ભલે ગમે તે હોય પણ ચાર્લી ચેપ્લિન છે એ લોકોને હસાવતો પોતાના જીવનમાં અસહ્ય પીડાઓ હતી પણ લોકોને હસાવતો હંમેશા બીકોઝ he believed that the show must go on આ દુનિયા છે એ એક રંગમંચ છે એની ઉપર આ કેરેક્ટર છે એનો એક્ઝિટ એન્ડ એન્ટ્રન્સ આગમન જન્મ અને મૃત્યુ આયલા રાખે છે પણ કે ઊભું નથી રહેતું મિત્રો બરાબર સો મસ્ટ ગો ઓન તો એ જૈન પૂછે છે કે માં તારે શું ખાવું આ ફળની ટોપરી લઈ જવા એને એમ કીધું મને ચા લઈ આવી દે મારે ચા પીવી છે આઈ વોન્ટ ટુ ડ્રિંક ટી ત્યારે એ ચા લઈ આવે છે ફળની ટોપરી બતાવે ત્યારે એની માએ કહે છે કે જ્યાં આ તું ત્યારે મારે તમે બે ભાઈઓ નાના હતા ત્યારે જો આવી ફળની ટોકરી આવી ચા મને મળી હોત ને તો હું અત્યારે આ પાગલખાનામાં ન હોત આવી દારૂણ ગરીબીમાં મિત્રો આ ચાર્લી ચેપ્લિન જેવા વિશ્વના અદ્ભુત પાત્રનું સર્જન થતું હોય છે એટલે આદરણીય સાબદીન રાઠોડ સાહેબ જેમ કહે છે કે પીડાની કરુણાની ચરમ સીમા આવે ને અતિશય પીડા વધી જાય પછી પીડાની ચરમ સીમાએ હાસ્યનો સર્જન થાય હે એ માણસની પીડાની હદ વટાવી ગયો ધ ક્લાઇમેક્સ ઓફ ધ પેન તો એ એની માતા પાસે એ વસ્તુ હતી અને ચાર્લી ચેપ્લિન લોકોને હસાવતો પોતાના દર્દ હૃદયમાં ધરબી એક આઈસ એની મૂછો ઉચ્ચારી ચી થતી બાળકને જોવાની મજા આવે હિઝ આઈબ્રોઝ રોઝ એન્ડ ફોલ એના જે ભવન છે નીએ એ ઊંચા નીચા થતા રોઝ એન્ડ ફોલ રોઝ એન્ડ ફોલ એટલે બાળક નાનું હોય એને જોવાની મજા આવે કે વાર્તા કહેતા હોય અને વાર્તા સાથે પાછા હાવ હાવ હોય જેસ્ટર એ વાર્તા કહેવાની એની એક અલગ સ્ટાઇલ હોય આપણે ત્યાં કાંતિ મોટા બારો હતા ચિત્ર બાબાની વાર્તા કરતા એક જ કૃતિ એને અમર બનાવી દીધા મિત્રો પણ એની કહેવાની એક શૈલી હોય એક અલગ ભાત હોય તો એ જુદી જુદી રીતે વાર્તાને રજૂ કરતા આ દુનિયામાં સાહિત્ય તો કેટલું પીણું મિત્રો પણ વોલ્ટ ડિઝનીની રજૂઆત એવી कहने का अंदाजे बयां ही अलग होता है कोई पण बाबत ने कहेवानी रीत छे ने एनी कीमत छे मित्रो कहने का अंदाजे बयां ही अलग होता है वरना कोई नई बात नई बात नहीं होती कोई नवी बात छे ने ई नवी बात नथी होती पण तमे एने हाउ टू एक्सप्रेस यू तमे एने केवी रीते रजू करो छो એવા કેટલો ભાવ લઈ આવી શકો છો ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ એન્ડ હિઝ હેન્ડ્સ મૂવ વિથ ધ ગ્રેસ ઓફ મ્યુઝિકલ કન્ડક્ટર સંગીતના સંચાલક હોય એક સાથે વાયોલિન તમે જોયું હોય ઘણી વાર વાયોલિન વાગતા હોય બીજા ઇન્સ્ટ્રુમેન્ટ હોય પણ એક કન્ડક્ટર હોય જે બે હાથમાં નાની લાકડી હોય અને આવા કરતા હોય તમને ખબર રહે લક્ષ્યકાંત ગ્યારેલાલ છે હમણાં સંગીતના કાર્યક્રમમાં આવેલા ત્યારે એને કન્ડક્ટ કરેલું અને વાયોલિન વગાડેલું ગીત પણ તમે જાણતા હશો મિત્રો એક પ્યાર કા નગમા હૈ મોજો કી રવાની હૈ જિંદગી ઓર કુછ ભી નહીં તેરી મેરી કહાની હૈ આ લક્ષ્યકાંત ગ્યારેલાલ જ્યારે વાયોલિન ઉપર વગાડે
ಇದೆ ವಿಚಿತ್ರ ರೀತಿಯ ನಿರಾಸೆಯು ಇಟ್ ಡಿಡ್ನ್ ಸೀಮ್ ಟು ಎಕ್ಸೈಟಿಂಗ್ ಆಸ್ ವೆಲ್ ಅಂಕಲ್ ವಾಲ್ಟ್ ಟೋಲ್ಡ್ ಮೀ ಏನೆ ಹೇಳಿದ್ರು ಅಂಕಲ್ ವಾಲ್ಟ್ ಕೇಳಿದ ವಾರ್ತಾ ಕೇಳಿದಂತ ಅನೆ ಜೆ ಮನೆ ಉತ್ತೇಜನ ಆಗ್ತಿತ್ತು ಇಟ್ಲಿ ಉತ್ತೇಜನಾತ್ಮಕ ಆ ಸ್ಟೋರಿ ನತಿ ಅನೆ ಕೇವಲ ರೀತಿ ಇದೆ ಲೈಕ್ ಮೆನಿ ಪೀಪಲ್ ಹೂ ವರ್ಕ್ ಟು ಕ್ರಿಯೇಟ್ ಹ್ಯೂಮರ್ ವಾಕ್ ಟೋಕ್ ಇಟ್ ವೆರಿ ಸೀರಿಯಸ್ ಬಿಯಾ ಬಿಯಾ ಲೋಕೋ ಜೆ story of Disney and perhaps better than anything else. Biji bajiye va
फलद्रुप कल्पना शक्ति थी इनेना बद्धाज विचारों ने एकत्रित किया, but the idea is sinking millions of dollars into the amusement park. पर आप बद्धा विचारों हजारों लाखों करोड़ों रुपया जे बता ये मां amusement park मां जरूर पड़े बता even world kind of amusement park seemed so preposterous that he wouldn't mention it. अगर आओ पार्क बनाओ है तो अब जो रुपया करोड़ों रुपया लागत लगे એટલે એને આ બધે પ્રોસ્પરસ એટલે હાસ્યાસ્પદ લાગતું કે હું કોકને વાત કરીશ ને તો કોક મને મૂર્ખ આવત છે ભારત પાછળ એટલું કોઈ ખર્ચ ન કરે આવી જો આ તો વોલ્ટ ડિઝની એવો અદભુત વ્યક્તિ હતો અને એન્જિનિયર હતો સાચા હાથમાં ક્રિએટર હતો મિત્રો સર્જક એને પોતાની એક પણ રૂપિયો બેંક બેલેન્સ ન રાખી અને નાનું બાળક વિસ્મયથી આ વિશ્વને જોતું હોય કે કેવી રીતે આનંદ પામે એના માટે એને પોતાના જીવનની તમામ શક્તિ કામે લગાડતી હતી હી ગેવ હિઝ બેસ્ટ એન્જિનિયરિંગ સ્કિલ એન્ડ એઝ વેલ એઝ મની ધેટ હી વુડ મેન્ટેન ઇન ટુ એનીવન હી જસ્ટ ક્વાઇટલી બિગન પ્લાનિંગ કોઈને કીધું ને માત્ર યોજના જ બનાવતો હતો મનમાં એઝ યુઝ્યુઅલ ધો હી infused all of us with his own enthusiasm when he finally told us about the project jyare ante amne ene aa prakalp vishe disneyland vishe vaat kari tyare ene amne badhai ne joya sathe someone asked what how should the disneyland look koi ke ne puchu what disneyland kevu lagvu joiye tyare what ene jawab aape che ઝડપથી ક્વિક કેમ ધ રિપ્લાય ઇટ્સ ટુ લુક લાઈક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ આ પૃથ્વી ઉપર બીજી કોઈ આ વિશ્વમાં કોઈ એવી વસ્તુ ન હોય કોઈ એવો પાર્ક ન હોય એવો અદ્ભુત બાળકો માટેનો બગીચો બનાવવા માંગુ છું પણ પ્રેડિક્ટિવલી વી હેડ ટ્રબલ રેઇઝિંગ મની અમારે પૈસા ફંડ એકઠો કરવામાં અમને મુશ્કેલી કારણ કે કોઈ બેંક છે એ દેવા તૈયાર નથી જેને વાત કરી મૂર્ખ સમજે તો બાળકો માટે આટલો ખર્ચો કરે તો કે સા બગીચા બનાવવા મોટા વૃક્ષો બનાવવા વૃક્ષની અંદર ઘર બનાવવા પછી આ ચારે બાજુએ ગાડી નાનકડી હાલતી હોય ઓલ્ડ ફેશન અને એમાં સ્ટીમ એન્જિન હોય અને એમાંથી ધુવાળા નીકળતા હોય અને ગાડીની સરસ મજાની વિસર વાગતી હોય ઝરણા વહેતા હોય પક્ષીઓ કલરવ કરતા હોય અંદર નાના નાના તળાવ હોય અને ગાડી ધીમે ધીમે પસાર થતી હોય ખચક ઘન આવું જો દ્રશ્ય ને મનમાં હતું પણ પૈસા કોણ આપે બટ હી હેડ ટ્રબલ રાઇઝિંગ મની બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન પણ ડિઝનીલેન્ડ ખુલ્યું ઇન જુલાઈ 1955 1955 માં આ સપનું સાકાર થયું મિત્રો સિન્સ ધ ફર્સ્ટ ડે મિલિયન ઓફ પીપલ હેવ ફ્લોક ટુ સી ધ યુનિક ક્રિએશન ઓફ વોલ્ટ ઇમેજિનેશન વોલ્ટ ડિઝની ની અદ્ભુત કલ્પનાને જોવા માટે હજારો લાખો લોકો ઉમટી પડ્યા મિત્રો સમગ્ર વિશ્વમાંથી લાઈક એ કિડ વિથ અ ન્યુ ટોય કોઈ બાળકના હાથમાં નવું રમકડું આપી દો the biggest signage toy in the world આખા વિશ્વની અંદર મોટામાં મોટું રમકડું અને ચમકતું હોય સૌથી વધારે ચમકતું રમકડું હતું ડિઝનીલેન્ડ કારણ કે એક બાળક આખા વિશ્વના બાળકને આકર્ષે વિશ્વના મેં તમને આની પહેલા પણ કીધું મિત્રો સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં નોંધાયેલા દેશ ભલે 203 હોય 250 દેશ હશે પણ 203 દેશને દેશનો દરજ્જો આપ્યો છે એમાંથી કોઈ દેશનું કોઈ બાળક એવું નથી જે મિકી માઉસના કેરેક્ટરથી પરિચિત ન હોય એટલું અદ્ભુત પાત્ર મિત્રો અને ડિઝનીલેન્ડમાં આપણે પ્રવેશીએ તમે કરજો સર્ચ એટલે બતાવશે એના એન્ટ્રન્સ ઉપર જ મિકી માઉસની આંગળી પકડી અને વોલ્ટ છે આખો આદમકદનું સ્ટેચ્યુ છે મિત્રો અદ્ભુત વોલ્ટ યુઝ ટુ વન્ડર થ્રુ ધ પાર્ક અને પોતે બનાવેલા બગીચામાં વોલ્ટ જઈ ફરતો સ્ટેલિંગ એઝ હેપી
He remained the simplest of men. A sadhu sadhu manas jivan jivto hoy. Evi rite jivan jivto. He hated parties and his idea of night out was a burger and tea at some little restaurant. A moti moti party over in lakh crore na kharcha na karto. પણ એને બહુ મજા આવે તો આનંદ કરવો હોય તો એ બારે નાનકડા રેસ્ટોરન્ટમાં જાય અને ત્યાં બર્ગર ને મરચી તીખી મરચી બસ એનો આનંદ હતો. His only extravagance was a miniature red rod that round ground of his home. એનું ઘર હતું, એની ચારે બાજુ એને રેલવેના ટ્રેક બિછાવેલો, લોખંડ રેલવેના પાટા. કારણ કે એને નાનપણથી છે ને ટ્રેન બહુ ગમતી અને એ એને જિંદગીઓ જીવો ત્યાં સુધી ટ્રેનને પોતાની સાથે લઈ ટ્રેનનો અવાજ આવે, ટ્રેનની વિસર વાગે એને બહુ આકર્ષતી. એને મજા દરેક બાળકને આકર્ષે છે. એમાં સ્ટીમ એન્જિન હોય, ધુવાળ કાઢતું હોય અને એ આખું જે દ્રશ્ય તમે જોવો, બાળક જે કુતૂહલથી એ મશીનરી જોવે બહારથી, તો ખરેખર એક એક બાળક છે એમાં આકર્ષે. એવા હિલ સ્ટેશન ઉપર ટ્રેન જતી હોય અને એવા સરસ મજાના નાના નાના ડબ્બા હોય, બાળકો બેઠા હોય અને ધીમે ધીમે ટ્રેન ચાલતી હોય અને આખું નિસર્ગનું દ્રશ્ય છે નિહાળતા હોય, એ ખરેખર અદ્ભુત કલ્પના છે. તો વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની? ઈ ગ્રેટ વર્ડ્સ આસ્ક મી. એને એક મિત્રએ પૂછ્યું, તું આટલા બધા પૈસા કમાણો તો તું આ પૈસાનું કરીશ શું? ઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ધેટ. It's true that what plug money back into the company on was the fast at gain. જેટલા ઝડપથી એને પૈસા આવ્યા ને એટલી ઝડપથી એને ડિસિઝન રોકાણ કર્યું. Being solvent for the first time since he started his business, એને પોતાનો ધંધો ચાલુ કર્યો કે પહેલી વખત એ બિચારો પૈસાદાર બન્યો. બાકી તો બે ત્રણ વખત તો એમની સ્પર્ધા જ કરી, બાકી પોતાના કલા ઉપર બીજા કમાઈ ગયા. This included the development of mineral kind like very high up in Sierra Mountain. Sierra Mountain ની અંદર જે ખીણની અંદર ખનિજ તત્વો હતા એનો એને કારોબાર ચાલુ કર્યો. ડેવલપ અધર આઈડિયાઝ, બીજા વિચારો આવ્યા. એ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ, કેલિફોર્નિયા અંદર આવેલું ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ ની સ્થાપના, ફોર વિચ હી ડોનેટેડ ધ લેન્ડ, એના માટે એને જમીનનું દાન કર્યું એન્ડ સેવરલ મિલિયન ડોલર્સ, અને મકાન ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટેના ઘણા બધા ડોલર્સ એને દાનમાં આપ્યા. એન્ડ મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ, અને આ બધાની અંદર સૌથી વધારેમાં વધારે એમ્બિશિયસ, મહત્વાકાંક્ષી કોઈ જો પ્રકલ્પ, યોજના, પ્રોજેક્ટ હોય તો 100 મિલિયન ડોલર ડિઝનીલેન્ડ. વિચાર કરો, ડિઝનીલેન્ડ ની કિંમત 100 બિલિયન ડોલર. એકડાની પાછળ કેટલા મીંડા આવે તમે કરજો, મારું તો ગણિત ખાતું ના પાસો. તો એ ડિઝની વર્લ્ડ ધ સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા, અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં એ આવતીકાલનું શહેર આવેલું છે. મિત્રો, એક સમય એવો હતો મિત્રો કે વોલ્ટ ડિઝનીએ પોતાના અંકલ છે એમની પાસેથી ઉચિતા પૈસા લઈ અને આ કારોબાર શરૂ કરેલો, અને આ કારોબાર એને ક્યાં પહોંચાયો વિચાર તો કરો મિત્રો. અદ્ભુત સર્જન, અદ્ભુત લોકોનો આવકાર અને લોકોની ખુશાલી. પણ એને પોતાને $500 અંકલ પાસેથી લીધા હતા અને અત્યારે એ ડિઝનીલેન્ડ ની કિંમત અનમોલ છે મિત્રો, યુનિક એન્ટિક પીસ. પણ ટ્રેજિકલી ઇન ધ મિડસ્ટ ઓફ ઓલ ધીસ એક્ટિવિટી, આ બધી પ્રવૃત્તિઓની વચ્ચે વોલ્ટ વોઝ સ્ટ્રાઇકન વિથ ધીસ ફેટલ ધીસ ઇલનેસ. કરુણાવશ, દુર્ભાગ્યવશ એને ભયંકર રોગ લાગુ થયો. ફેટલ એટલે પ્રાણઘાતક. આઈ હર્ડ હિમ રિફર ટુ ધીસ ક્રુઅલ બ્લો ઓનલી વન્સ. આ રોગ
પછી મેં એની એક જ વખત બોલતો સાંભળ્યો હતો વોટએવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ ઈ ટોલ્ડ મી ડોન્ટ ગેટ ઈટ મને જે કંઈ રોગ થયો છે તને ન થાય ભાઈ ધ્યાન રાખજે એન્ડ હિયર લંગ કેન્સર લીધો એને ફેફસાનું કેન્સર હતું ચેન સ્મોકર હતો સિગરેટ બહુ પીતો હતો એના હિસાબે એને ફેફસાનું કેન્સર થયું I visited him in the hospital the night before he died. એ મૃત્યુ પામ્યો એની આખરી રાત્રે રૂમની હોસ્પિટલમાં મળવા ગયો. Although disability, he was the pool of plans for the future as he had been. પોતાના જીવન દરમિયાન જે કઈ યોજનાઓ કરી એ મૃત્યુ પધારી હતો હોસ્પિટલમાં હતો છતાં એ બધી યોજનાઓ છે એ ઘડી રહ્યો હતો. What used to say that dignity would never be finished. What did he say? Whatever he said, dignity will never be finished. And that through his creation, future generation will continue to celebrate what he once described as the precious, ageless something in every human being. એમ કેવા ટેવાયેલો હતો કે ભાઈ આ ક્યારેય બંધ નહીં થાય અને આવનારી પેઢી છે એ મારા વિચારોને ઉજવતી રહેશે મારા કિંમતી વિચારો છે અને દરેક માનવીની અંદર એક બાળક સમાયેલો દરેક વ્યક્તિની અંદર એક બાળક છે વિદ્યમાન હોય એ બાળક છે એ હંમેશા જીવંત રહે જે તમને રમવા માટે રમકડાથી રમવા માટે ખુલ્લા મને હસવા માટે અને બાથટબની અંદર ગાતા ગાતા સ્નાન કરવા માટે પ્રેરે સપનું જોવા માટે પ્રેરે કારણ કે માણસનું મન છે એ તો ગમે એટલી ઉંમર થાય પણ બાળક જેવું બની શકે છે તો આ વોલ્ટ ડિઝનીનો સરસ મજાનો પાઠ મિત્રો આપણે ભણ્યા પરીક્ષાની દ્રષ્ટિએ પણ આને વેઇટેજ ઘણો અપાય છે મિત્રો એટલે તમે ખાસ નોંધી લેજો અને પછી આપણે નિશ્ચિત આન્સર પર જઈશું પણ અત્યારે તમે સ્ક્રીનિંગ બરાબર પાકા કરી લીધું હવે મારે જે આગળ અધૂરું હતું એ પૂરું કરવાનું છે પરેશભાઈ કેટલો ટાઈમ થઈ ગયો પાંચ મિનિટ લઈ લઉં છું મિત્રો પછી આપણે પૂરું કરી લઈએ Thank you.
yet been learned on your heart. But tamara hriday upar yadi tame barabar ene chalavta nathi, it is one of the complicated programming things. E aa gochwala very jatil karyakram ni reach che, but in non technical terms it means you have to love your own machines before it can love others. તમે બીજાને ચાહો એ પહેલા તમારે સ્વયંને પોતાની જાતને ચાહવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આજ કે લીએ બસ ઇતના હી. ધેટ્સ ઓલ ફોર ટુડે. નેક્સ્ટ પીરિયડમાં ફરી મળીશું, એક નવા વિચાર, એક નવા લેસન, એક નવી ઉમેદ કે સાથ. તબ તક કે લીએ સુરક્ષિત રહીએ.